વલસાડમાં ચોમાસુ પૂરું અને રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહ્યો છે, જેમાં વલસાડનો પણ સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાભરમાં 150 થી પણ વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 328 જેટલી ટીમ બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યભરમાં ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે, જેમાં વલસાડ પણ બાકાત રહ્યું નથી. વલસાડ તાલુકામાં 116 શહેર ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા છે, જેથી આરોગ્ય ઊંઘમાંથી ઉઠવા મજબૂર થયું છે. જિલ્લાના શહેર નગરમાં ડેન્ગ્યુના 26, પારડીમાં 20, શહીદ ચોક વિસ્તારમાં 16, ભડેલી દેસાઈ પાટી 15, ચણવાઈમાં 6, કાજણ રણછોડમાં 8, ગુંદલામાં 12, નાનકપાડામાં 12 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પારડી તાલુકામાં 9, વાપીમાં 8, ઉમરગામમાં 7, કપરાડામાં 1 અને ધરમપુરમાં 2 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં 72 અને ગ્રામીણ વિસ્તારમાં 78 કેસ મળી કુલ 150 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ જિલ્લો આખો ડેન્ગ્યુની કહેરમાં સપડાઈ રહ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ આરોગ્યલક્ષી કાર્યો હાથ ધર્યા છે. પટેલ, વલસાડ સીડીએચઓ. વલસાડ જિલ્લામાં, આખા વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુની કામગીરી માટે અમે ટીમો બનાવીને ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે. આ વર્ષા ઋતુ દરમિયાન 670 કેસ, સસ્પેક્ટેડ ડેન્ગ્યુના કેસ મળ્યા, એનો ટેસ્ટ કરવામાં આવ્યો, જે એલિઝા પોઝિટિવ છે, જે 150 કેસ જોવા મળ્યા છે. એમાં ખાસ કરીને વલસાડ શહેરમાં 116 કેસ જોવા મળ્યા છે. એમાં સિટી એરિયામાં વધારે કેસ હોય ત્યાં 25 જણની ટીમ બનાવીને ઘરે ઘરે સર્વે કરવામાં આવે છે. એમાં ટીમમાં એફએડબ્લ્યુ, એમપીએડબ્લ્યુ અને આશા દ્વારા એની સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે અને ફીવરના તમામ કેસોનું સઘન મોનિટરિંગ કરવામાં આવે છે. ડેન્ગ્યુના કેસો બીજા ન ઉદ્ભવે એના માટે ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. તેમજ ઘરમાં જે પણ જે જૂના વાસણો હોય, જે પીપ હોય, એમાં દવા પણ નાખવામાં આવે છે, જેથી એનો બ્રીડિંગ, મચ્છરનું બ્રીડિંગનો નાશ કરી શકાય. આમ આ વલસાડ તાલુકામાં સારી એવી કામગીરી થઈ રહી છે. એમાં ગુંદલાવ ગામ અને નાનકવાડા ગામ વધારે કેસ જોવા મળે છે. એમાં પણ ટીમ દ્વારા, તેમજ અમારા ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર અને મારા દ્વારા પણ એનું સીધું નિરીક્ષણ કરવામાં આવે છે. પારડીમાં 9 કેસ જોવા મળ્યા છે, વાપીમાં 8 કેસ જોવા મળ્યા છે અને ઉમરગામમાં 7 કેસ જોવા મળ્યા છે. એટલે આખા વલસાડ જિલ્લામાં કુલ 328ની ટીમ, જેમાં એમપીડબ્લ્યુ, એફએડબ્લ્યુ અને આશાબેન કામગીરી કરી રહ્યા છે. એટલે ઘરે ઘરે લોકોને આઈસી પ્રચાર કરે છે, તેમજ ઘરમાં મચ્છરોનો જે ઉપદ્રવ હોય એનો નાશ કરવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી સાહેબ, જે વાપીની અંદર 2 કેસો સામે આવ્યા છે, ખાસ કરીને વાત કરીએ, એક સરકારી પોલીસ અધિકારી છે અને એક મીડિયા કર્મી છે, શું કેવું છે એ બાબતે તમને જાણ છે કે આગળ કેવી કાર્યવાહી કરવામાં આવશે? ત્યાં અમારે અર્બન હેલ્થ ઓફિસર પણ છે અને એસઆઈ પણ અમે નિમણૂક પામેલા છે. એટલે જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેમાં ફોગિંગ કરવામાં આવે છે. હાલ આજે ડેન્ગ્યુનો જે કેસ 150થી વધુ જે વલસાડ જિલ્લામાં નોંધાયો છે, બહુ ગંભીર બાબત છે ને આના માટે તંત્રએ, આરોગ્ય ખાતા અને જે બધા સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અને તંત્રએ ખાસ કે સાફ સફાઈ આજુબાજુ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયું હોય, જ્યાં ગંદકી થતી હોય, એનો તાત્કાલિક ધોરણે સાફ કરવું જોઈએ. અને જે લોકોને લોકજાગૃતિ પણ જરૂરી છે, જેમાં નાના વિદ્યાર્થીઓથી લઈને મોટાઓને સમજ પાડવી જોઈએ કે ડેન્ગ્યુ થવાના કારણો શું. આપણા જે ઘરની ફ્રીજોથી માંડીને જે આપણા ઘરના આજુબાજુ વિસ્તારોમાં જે પાણી ભરાય છે, જે મચ્છર પાકે છે અને તેના લીધે જ્યાં ડેન્ગ્યુ થાય છે, તો તે ખાસ લોકોને જાગૃતિ કરવાની જરૂર છે. એમાં શૈક્ષણિક સંસ્થાનો પણ સહકાર લેવો જોઈએ અને આપણા વિસ્તારમાં જે વલસાડમાં ખાસ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે, એમનો પણ ઉપયોગ કરવો જોઈએ લોકોની જાગૃતિ માટે. તે પછી આપણે ખાસ એક જાણવા મળ્યું છે કે હાલ વાપીના એક પત્રકાર અને વલસાડના એક પોલીસ કર્મીને પણ વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા છે, તો તેના માટે પણ તંત્રએ ખાસ ગંભીર નોંધ લેવી જોઈએ કે હવે પછી વધુ કેસો ન નોંધાય એનું ખાસ તકેદારી રાખવી જોઈએ. અને હાલ વલસાડ નગરપાલિકામાં જે કચરાની જે ઉપાડવામાં આવે છે, પણ એ ડમ્પિંગ થયા પછી એનો યોગ્ય નિકાલ નથી થતો, તો એ પણ એક ગંદકી થાય છે. એટલે એના માટે ખાસ યોગ્ય દિશા નક્કી કરવી જોઈએ અને એમનો જે પણ અમલીકરણ કરીને જે રાજ્ય સરકારના જે નોર્મ્સ પ્રમાણે એ કચરાનો નિકાલ તાત્કાલિક થાય, જેનાથી સ્વચ્છતા આપણા વલસાડમાં રહે, આપણું વલસાડ સ્વચ્છ અને સ્વસ્થ રહે. ડેન્ગ્યુ કેવી રીતે અટકી શકે છે, કેવી રીતે પગલાં લેવા જોઈએ લોકોએ? લોકોએ પગલાં લેવા જોઈએ એનું કારણ કે બધાને જાગૃત કરવા જોઈએ કે ડેન્ગ્યુ થવાના કારણ લોકોમાં જણાવવા જોઈએ, ને એ શરૂઆત શિક્ષક દ્વારા નાના બાળકોને,
અને જે સંસ્થા છે, જે આપણા આમાં રાજકારણ ન રમવું જોઈએ ટૂંકમાં, કે એમાં બીજું કંઈ ના હોવું જોઈએ, પણ દરેક જે પણ પ્રતિનિધિ છે તેમણે પ્રજાની સમક્ષ વચ્ચે જવું જોઈએ. સંસ્થાના જે છે, જેમનો વલસાડ ખાતે જે ઘણી બધી સંસ્થા છે એમ, કે તે લોકોએ પણ જાગૃત થવું જોઈએ અને લોકોને સોશિયલ મીડિયા દ્વારા અને અન્ય રૂબરૂ સમજ આપીને જેટલા બને એટલા સેમિનાર યોજવા જોઈએ. ને એમાં એવું લાગે તો આરોગ્યના કર્મચારીને હાજર રાખવો જોઈએ ને લોકોને જણાવવા જોઈએ કે ડેન્ગ્યુ કેમ થાય છે ને એને કેવી રીતે અટકાવી શકાય. ડેન્ગ્યુના આમ તો ગુજરાતમાં, હું હમણાં રાજકોટ હતો ત્યારે પણ ત્યાં નોંધાયેલા હતા, પણ વલસાડ માટેની આ બાબત ખૂબ જ ગંભીર કહેવાય કે વલસાડ જિલ્લામાં 150 કેસ, જો આ તો સરકારી કદાચ આંકડા હશે કે ગવર્મેન્ટ હોસ્પિટલની કે સિવિલ હોસ્પિટલના આંકડા હશે, પ્રાઇવેટમાં પણ બની શકે. તો હું એવું માનું કે જે મચ્છરનો ઉપદ્રવ છે કે તે દિવસે જે મચ્છર થાય એનાથી ડેન્ગ્યુ થાય એવું તંત્રનું અથવા આરોગ્ય ખાતાનું કહેવું છે. તો મચ્છર ન થાય અત્યાર સુધી વરસાદ પડ્યો બરાબર છે કે કુદરતી ઘટનાથી બન્યું છે, એના માટે તંત્રએ સતત સજાગ રહેવું જોઈએ. સાથે સાથે તમામ પબ્લિકે પણ એલર્ટ રહેવું જોઈએ, જ્યાં ત્યાં કચરો ન થવો જોઈએ, ગંદકી ન ફેલાય, જ્યાં પાણીનો બગાડ ન થાય, અને એ જગ્યાએ તંત્ર, નગરપાલિકા હોય, કલેક્ટર કે આરોગ્ય વિભાગ હોય, તમામે મચ્છરનો જ્યાં ઉદ્ભવ હોય ત્યાં છંટકાવ કરવો જોઈએ, દવાનો છંટકાવ કરવો જોઈએ, સફાઈ કરાવવી જોઈએ, અને તંત્ર બધાએ મહેનત કરીને આ કરવી જોઈએ. દિવાળીનો તહેવાર આવે છે, એમાં પણ ઘણું બધું કચરો ન્યુસન્સ થાય, તમામ લોકો પોતાની ઘર સામાનની કચરો બહાર કાઢે એટલે કચરાનો ઉપદ્રવ તો વધેલ જ છે. છતાંય આ સફાઈ ખૂબ જ જરૂરી છે. જિલ્લામાં આ ગંભીર બાબત કહેવાય કે 150 કેસ નોંધાયેલા છે. હવે આ ઘટના ન બને, કેમ કે ડેન્ગ્યુ જીવલેણ રોગ છે, ખબર પડે આગળ વધે ત્યાં તો માણસને એની બહુ ગંભીર પરિણામ ભોગવવા પડે છે. તો એ ન ભોગવવા પડે એટલા માટે આપણા જિલ્લામાં તંત્રએ તમામ તાતની તકેદારી રાખવી જોઈએ અને આમાં સફળતા મળે, આગળ બીજા નવા કેસ ન થાય, જેને રિપોર્ટ જે પોઝિટિવ આવ્યા છે એમને પણ આરોગ્ય સારું રહે, એની ઘરને નુકસાન ન થાય, જીવનું નુકસાન ન થાય, એવું બધાએ વિચારવું જોઈએ, કરવું જોઈએ, અને ખાસ કરીને તંત્ર સાથે પબ્લિક જોડાય, જનતા જોડાય.